नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु अंजना पटेल, हूँ पब्लिक स्कूल चाणसमा तरफथी तमारू स्वागत करू छू। आपणे अगाउ एक ज बे पिंગાળી पाठ काव्य विषे काव्यनी समजूती कवि परिचय अने शब्दार्थ जोई गया। हवे ए उपरांत आजे आपणे ए काव्यनो स्वाध्यायने जोईशु। तो स्वाध्यायमां पहेलो प्रश्न छे, નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। કે અહીંયા તમને પ્રશ્ન આપવામાં આવે છે અને એ પ્રશ્નનો જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો રહેશે। પ્રશ્ન એક, કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો આ કાવ્યમાં કવિએ ઈશ્વર પાસે શેની માગણી કરી હતી? ઓપ્શન, જિંદગી, આબ અટાડી, ધન સંપત્તિ કે ચિંગારી। तो काव्य में कयो शब्द आपने जोवा मळे? तो चिंगारी। तो आ काव्य में कविए चिंगारी नी मागणी करी छे। प्रश्न बे, चकमक साथे शू घसवाथी तंखो पड़े छे? के चकमक साथे शू घसवाथी तंखो पड़े छे? एनो ऑप्शन छे पित्तर, तांबू, लोखंड, लाकड़ू। तो आ चार ऑप्शन माथी शू आवशे? के चकमक साथे घसवाथी लोखंड घसवाथी एमांथी तंखो पड़े छे। चकमक ए एक जातनो पत्थर आवे छे, के पत्थर ने आपणे लोखंड साथे घसीए त्यारे एमांथी तंखा उत्पन्न थाय छे। प्रश्न त्रण, तंखो क्यां न पड्यो? आ काव्यमां तंखो क्यां न पड्यो? ऑप्शन, सगड़ीमां, विपतमां, चिंगारीमां के जामगड़ीमां। तो अहींया कह्युं छे આબ અટાડી, સુરત, ચાંદો બધી જગ્યાએ તંખા પડ્યા હતા, પરંતુ એક જિંદગીમાં તંખો પડ્યો ન હતો અને જિંદગી માટે અહીંયા જામગરી શબ્દ વાપરવામાં આવ્યો હતો। તો એને જવાબ આવશે જામગરીમાં। પ્રશ્ન ચાર, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? આ કાવ્યમાં કવિ પરમાત્માને શું સંબોધન કરે છે? કયા નામથી એને બોલાવ્યા છે? રાજાધિરાજ, પરવરદિગાર, મહાનલ અને વિશ્વાનલ, દેવાધિદેવ। તો આ કાવ્યમાં એમને કયા નામ આપ્યા હતા? તો અહીંયા બે નામથી એમને સંબોધન આપવામાં આવ્યું હતું, એક મહાનલ અને બીજું છે વિશ્વાનલ। પ્રશ્ન પાંચ, એક જ બે ચિંગારી પ્રાર્થના કાવ્યના કવિનું નામ શું છે? તો આ પ્રશ્નના જવાબમાં તમને શરૂઆતમાં જ મેં કવિનો પરિચય આપ્યો હતો। તો કયો ઓપ્શન આવશે? હરિહર ભટ્ટ, નરસિંહ મહેતા, નાનહાલાલ કે દયારામ। તો કવિ પરિચય પરથી આપણે કહી શકીએ કે આનો જવાબ આવશે હરિહર ભટ્ટ। પ્રશ્ન છ, એક જ દે ચિંગારી કાવ્યનું સ્વરૂપ શું છે? એક જ દે ચિંગારી કાવ્યનું સ્વરૂપ કયું માનવામાં આવે છે? ઓપ્શન, ગરબી, ભજન, પ્રાર્થના ગીત કે સોનેટ। તો આપણે શરૂઆતમાં જ કવિ પરિચય પહેલા જ મેં તમને કહ્યું હતું કે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત, અને આગળના પ્રશ્નમાં જ આવી ગઈ છે એક જ બે જિંગારી પ્રાર્થના કાવ્યના કવિનું નામ। તો અહીંયા આપણને આન્સર પ્રશ્નોના પ્રશ્નોમાં જ મળી રહે છે। હવે પ્રશ્ન બે, કૌંસમાંથી આપેલા શબ્દ પરથી ખાલી જગ્યા પૂરો। અહીંયા તમને ચાર શબ્દો આપેલા છે, ચિંગારી, વિપત, જામગરી અને કાયા। આ શબ્દમાંથી તમારે નીચેની ખાલી જગ્યા લખવાની છે। પહેલી ખાલી જગ્યા છે, ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે। તો કાવ્ય પંક્તિ પરથી જ આપણને ખબર પડી જાય કે ઠંડીમાં મુજ કાયા થથરે। તો અહીંયા પહેલા ખાલી જગ્યામાં આવશે કાયા। ખાલી જગ્યા બીજી, એક જ બે ખાલી જગ્યા, તો શું આવશે જવાબ? તો કાવ્ય પંક્તિ પરથી જ ખબર પડી જાય, અને કાવ્યનું જે નામ છે એના પરથી જ આપણે કહી શકીએ કે બીજામાં આવશે ચિંગારી। ખાલી જગ્યા ત્રણ, વાત ખાલી જગ્યાની ભારી। તો અહીંયા કઈ વાત ભારે પડી હતી? તો વિપત્તિ।
खाली जगह चार खाली जगह में तणखो न पड़ो तेमा तणखो न तो पड़ो तो आगे प्रश्न आ गए तो तणखो क्या न पड़ो तो जामगरी मा हवे प्रश्न त्रण नीचेना विधानों खरा छे के खोटा ते लखो अहीं तमने विधानों आप्या छे ए विधानों साचा छे के खोटा ए तमारे जवाब आपवानुं छे तो दावानल एक ज रे चिंगारी अहीं शुं पंक्ति गई छे के दावानल एक ज रे चिंगारी तो अहीं दावानल शब्द काव्यमां वापरवामां आव्यो नथी परंतु महानल शब्द वापरवामां आव्यो छे माटे आ पंक्ति खोटी छे। बीजू वात न खोरी मेहनत मारी तो आ काव्य में तमने आ पंक्ति जोवा मळी हती ने कि न खोरी मेहनत मारी माटे आ पंक्ति साची छे। प्रश्न त्रण विश्वानल मैं बहुज मागी लीधू आ काव्य में कई जो वस्तु एमने माग्यू नहोतू फक्त एक ज चिंगारी मागवानी वात हती तो आ वाक्य अहींया खोटू छे। चौथू वाक्य चांदो फफड़ियो सूरज फफड़ियो अहींया फफड़ियो शब्द वापरवामां आवे छे त्यारे काव्यमां सर्ग्यो शब्द वापरवामां आव्यो छे माटे आ वाक्य खोटू छे। हवे आपणे प्रश्न चार नीचे सॉरी प्रश्न चार जोईशुं નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો કે અહીંયા પ્રશ્નોના ઉત્તર તમારે એક એક વાક્યમાં આપવાના રહેશે। પ્રશ્ન એક કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું તો અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછવામાં આવે છે કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું તો કવિએ પોતાનું જીવન નિથક કામો કરવામાં યાની ચકમક લોધુ ઘસવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું। બે જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું તો અહીંયા જીવન ખર્ચી નાખવું એનો શું અર્થ થાય તો જીવન ખર્ચી નાખવું એટલે કે પોતાનું જીવન અનેક કામોમાં પસાર કરવું યાની જીવનમાં ઘણા બધા કામો કરીને જીવન પસાર કરવું। પ્રશ્ન ત્રણ કવિના મતે શું સુસર્ગ્યું તો આ કાવ્યમાં કવિએ શું સુસર્ગવાની વાત કહી હતી તો કવિના મતે સુરજ સર્ગ્યો ચાંદો સર્ગ્યો અને આગ અટારી મોના તારાઓ પણ સર્ગ્યા હતા। જામ પ્રશ્ન ચાર જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે તો આ કાવ્યમાં જામગરી શબ્દ માટે શું અર્થ આપવામાં આવે છે તો જામગરી એટલે જિંદગી તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે। પ્રશ્ન પાંચ મહેનત ફળવી એટલે શું તો મહેનત ફળવી એક રૂઢિ પ્રયોગ છે જે આપણા અભ્યાસક્રમમાં આવે છે તો મહેનત ફળવી એટલે કે કામમાં સફળતા મળવી તો અહીંયા મહેનત કરવી એટલે કે આપણે જીવનમાં જે પણ કામ કરીએ છીએ એ કામમાં અમને સફળતા મળી। પ્રશ્ન છ કવિ પોતાની મહેનત એરે ગઈ એમ શા માટે કહે છે કે આ કાવ્યમાં કવિ એવું શા માટે કહે છે કે મારી મહેનત એરે ગઈ તો કવિ એટલા માટે કહે છે કારણ કે ચાંદો સર્ગ્યો સૂરજ સર્ગ્યો અને આ બટાય કે ચાંદો સૂરજ અને તારાઓ પણ પ્રકાશિત થયા છે જ્યારે મારું જીવન એક જ્ઞાનરૂપી તણખાથી અને એક જ્ઞાનરૂપી તણખાથી પ્રકાશિત થયું નથી હું અજ્ઞાન જ રહ્યો છું એમ કહીને પોતાની મહેનત એરે ગઈ છે એવું અહીંયા કવિ કહે છે। પ્રશ્ન સાત કવિ કઈ વાતને ભારે વિપત્તિ ગણે છે કે કવિ અહીંયા
कई बात ने विपत्त नहीं माने छे, तो कवि एम कहवा मांगे छे के बधाने सूरज मर्यो, मारी जिंदगी में आखी जिंदगी काम करी छे, छता मने जीवन मा एक पण ज्ञान रूपी तंको मळ्यो नथी, तेथी मने आ वात नु बहु ज दुख छे के आ वात मने विपत्त नी भारे गणे छे। प्रश्न 8, कवि मात्र एक ज चिंगारी शा माटे मागे छे, तो एनो जवाब आवशे के कवि मात्र एक ज चिंगारी थी पोतानु जीवन जे छे ए ज्ञानमय बनावा मागे छे, अने एक ज चिंगारी थी जीवन ज्ञानमय बनी जाए एवुं कवि इच्छे छे। प्रश्न 9, चिंगारी द्वारा कवि शुं कहेवा मागे छे, तो अहींया जवाब आवशे के चिंगारी द्वारा कवि कहेवा मागे छे कि मने एक ज चिंगारी के एक ज ज्ञान रूपी प्रकाश मळशे तो एनाथी मारू जीवन धन्य थई जशे, अने मारू जीवन प्रकाशमय जे रीते सूर्य ने प्रकाश मळे छे, चंद्र ने प्रकाश मळे छे, તારાઓ ને પ્રકાશ મળે છે, એ રીતે મારું જીવન પણ પ્રકાશમય બની જશે। આજનું ગૃહ કાર્ય પ્રશ્ન 1, 2, 3 અને 4 ગુજરાતીની નોટમાં લખવાનું રહેશે। નમસ્કાર।